When will we meet again, my dear? I hope it's not too long. Let's pray to God and have a faith we will meet again soon. નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલ માય ડોક્ટર માય ફ્રેન્ડમાં મારું નામ છે ડૉક્ટર રમેશ પ્રજાપતિ અને હું અથરો બાળકોની હોસ્પિટલ કે જે મોરબી જિલ્લામાં સ્થિત છે તેમાં ફૂલ ટાઈમ બાળ રોગની શ્રાંત તરીકે ફરજ બજાવું છું મિત્રો આ ચેનલ મેં બાળકોમાં જોવા મળતી અલગ અલગ બીમારીઓને સરળ ભાષામાં દરેક લોકોને માહિતી મળે તે હેતુથી શરૂ કરેલ છે તો મિત્રો દરેક બીમારીના વિડીયો જોવા માટે મારી ચેનલ માય ડોક્ટર માય ફ્રેન્ડને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને વધુમાં વધુ લોકો જોડે માહિતી પહોંચે તે માટે વિડીયોને શેર કરજો અને લાઇક કરજો તો ચાલો મિત્રો શરૂ કરીએ આજનો વિષય અને વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો જેથી કોઈ પણ માહિતી અધૂરી ન રહે મિત્રો આજે આપણે વાત કરીશું એચએમપીવી વાયરસ વિશે એચએમપીવી વાયરસ શું છે તેમાં સારવાર શું આપવી તેનો ફેલાવો કઈ રીતે થાય છે વાયરસના લક્ષણો કેવા હોય છે અટકાવવાના ઉપાયો શું કરવા વગેરે વગેરે બાબતોનું આજના વિડીયોમાં આપણે વિસ્તૃત ચર્ચા કરીશું તો ચાલો મિત્રો શરૂ કરીએ એચએમપીયુ વાયરસ વિશે બેઝિક માહિતી એચએમપીયુ વાયરસ વિશે સામાન્ય માહિતી તો સૌપ્રથમ એચએમપીવી એ આરએનએ ગ્રુપનો વાયરસનો એક પ્રકાર છે એચએમપીયુ વાયરસ જેપી વાયરસ છે જેના કેસ હાલ ચીનમાં સૌથી વધારે જોવા મળે છે જો કે અન્ય દેશોમાં પણ છૂટાછવાયા કેસો જોવા મળેલ છે એચએમપીવી સૌપ્રથમ નેધરલેન્ડમાં બે હજાર એકની સાલમાં જોવા મળ્યો હતો જો કે કેટલાક પુરાવા એવું પણ દર્શાવે છે કે વાયરસ ઓગણીસો અઠ્ઠાવનમાં પણ જોવા મળ્યો હતો વાયરસ એ કોરોના કરતા અલગ વાયરસ છે પરંતુ તેનો ફેલાવો કોરોનાની જેમ જ થાય છે આ વાયરસ ચેપનું જોખમ સૌથી વધુ બાળકો વૃદ્ધો તથા નબળી રૂપિયા શક્તિ ધરાવતા વ્યક્તિઓમાં જોવા મળે છે આમ તો દરેક ઉંમરના વ્યક્તિમાં ચેપ લાગવાની શક્યતા હોય જ છે મિત્રો આજનો પ્રથમ પ્રશ્ન છે આપણો કે એચએમપી વાયરસનો ચેપ કઈ રીતે ફેલાય છે તો ખાંસી દ્વારા છીક દ્વારા તેમજ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી આ વાયરસનો ફેલાવો થાય છે તેની અસર ત્રણ થી પાંચ દિવસ સુધી રહે છે શિયાળા તથા વસંત ઋતુમાં આ વાયરસના ચેપનું જોખમ સૌથી વધારે હોય છે આજનો બીજો પ્રશ્ન છે મિત્રો કે એચએમપીયુ વાયરસમાં લક્ષણો શું દેખાય છે સામાન્ય શરદી અને ફ્લૂના લક્ષણો જોવા મળે છે ઉધરસ આવવી ગળાની બળતરા થવી શ્વાસ લેવામાં તકલીફ થવી તાવ આવવો ગળામાં ગરેરાટી થવી શરીર પર લાલ દાણા નીકળવા તથા માથાનો દુખાવો થવો વગેરે એચએમપીવી વાયરસના લક્ષણો છે આજનો ત્રીજો પ્રશ્ન છે મિત્રો એચએમપીવી વાયરસ નક્કી કરવા રિપોર્ટ કયા કરવા જોઈએ તો આ વાયરસ ડુપ્લેક્સ રિયલ ટાઈમ આરટી અસે દ્વારા નક્કી કરવામાં આવે છે આ રિપોર્ટના આધારે આપણે વાયરસની ઓળખ કરી શકીએ છીએ મિત્રો આપણો આગલો પ્રશ્ન છે એચએમપી વાયરસમાં સારવાર શું આપવી જોઈએ તો મિત્રો એચએમપી વાયરસની કોઈ સ્પેસિફિક દવા નથી તેમ જ તેના માટે કોઈ વેક્સિન પણ અવેલેબલ નથી જેને જેવા લક્ષણો દેખાય તે મુજબ સારવાર આપવાની હોય છે રોકથામ માટે માસ્ક પહેરવું ફરજિયાત છે શારીરિક અંતર જાળવવું અને માંદગીના લક્ષણ દેખાય તો એ વ્યક્તિએ અલગ રહેવું જોઈએ પૂરતો આરામ કરવો પુષ્કળ પાણી પીવું દૂષિત જગ્યા સાફ કરવી તેમ જ વધારે સિરિયસ લક્ષણો દેખાય તો તાત્કાલિક સ્પેશિયાલિસ્ટ ડોક્ટરનો સંપર્ક કરવો હવે મિત્રો આપણે આગળ ચર્ચા કરીશું કે રોગનો ફેલાવો અટકાવવા માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો પ્રથમ આપણે ચર્ચા કરીએ કે શું ન કરવું જોઈએ જરૂર ના હોય તો આંખ કાન કે નાક કે મોઢાને અડવું જોઈએ નહીં રૂમાલ કે ટિશ્યુનો ફરીથી ઉપયોગ ન કરવો જોઈએ બીમાર વ્યક્તિ સાથે નજીકથી સંપર્ક તથા ટુવાલ શેર ન કરવો જોઈએ જાહેર સ્થળો પર થૂકવું નહીં અને ની સલાહ લીધા વગર જાતે દવા ન લેવી હવે મિત્રો ચર્ચા કરીશું કે એચએમપીવી વાયરસના રોગનો ફેલાવો અટકાવવા માટે શું કરવું જોઈએ તો જ્યારે પણ શરદી કે ઉધરસ આવે ત્યારે મોઢું અને નાકને રૂમાલ અથવા ટીશ્યુથી સાફ કરવું સેનેટાઈઝરનો ઉપયોગ કરવો તેમજ નિયમિત હાથ સાબુ અને પાણીથી ધોવા જોઈએ ભીડવાળી જગ્યાથી દૂર રહેવું ફ્લુ વાળા દર્દીની ઓછામાં ઓછું એક હાથનું અંતર રાખવું તાવ ઉધરસ કે છીંક આવે તો જાહેર રસ્તા ઉપર ન જતા ઘરમાં જ રહેવું જોઈએ વધુ પાણી પીવું પૌષ્ટિક ખોરાક લેવો પૂરતી ઊંઘ લેવી પૂરતી હવા ઉજાસવાળી જગ્યામાં રહેવું શ્વસનને લગતા લક્ષણ દેખાય તો તાત્કાલિક સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરનો સંપર્ક મિત્રો આ હતી એચએમપી વાયરસ વિશે ટૂંકમાં માહિતી ફરીથી મળીશું મિત્રો નવા વિષય સાથે નવા રોગના વિડીયો સાથે ત્યાર સુધી આવજો ગુડ નાઇટ નમસ્કાર